सदानन्दम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रपुलम्बो जन्मच्छदस्र शोभाक्षियुगल कृपा पाराबारितसकलजेवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायन वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरा पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मै अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमो नमः

સદ્ગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર લખે છે ધર્મદેવ અને ભક્તિ માતાને વૃંદાવનને વિશે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા ભગવાને એમના ઘરે અવતાર ધરવા માટેનો દ્રઢ સંકલ્પ કર્યો વરદાન આપ્યું પતિ પત્ની બંને ઋષિમુનિઓ બધાએ રાજી થઈ આ વાત આપ કોઈને કરવાની નથી ગુપ્ત રાખવાની છે એવું ભગવાને કીધું છે એ પણ ધ્યાનમાં રાખી જેમનો જપાત્મક યજ્ઞ હતો એની પૂર્ણાહુતિ કરી એના પારણા કરી બ્રાહ્મણોને દાન આપી ધર્મને ભક્તિ પોતે પરત પાછા પોતાના ગામ જવા માટે નીકળ્યા છે રસ્તામાં નૈમિક સારણ્ય ક્ષેત્ર આવે છે એના જંગલની અંદર ચાલતા ભૂલા પડે છે અને એમને એક એવી રૂચ પુષ્ટ અને દુષ્ટ એવી સ્વભાવવાળી નારી મળે છે અને એનો બહુ મોટો પરિવાર છે ત્યાં સુધી કથા આપણે સાંભળી હતી ત્યાંથી આગળ પૂર પહેલું તરંગ પાંત્રીસ કથા સારહી સુનિ નૃપતિ સુજાન મુક્ત મુનિ સે પૂછત હૈ महासोबुद्धिमान मुक्त मुनि से पूछत है महासोबुद्धिमान विकट गौर ही वन में धर्म देव नारी मिले सो कौन ही मोय कह समु નારી મિલે સ કો નહી મો કહો સમુજાય સુગ્ય ઉત્તમ રાજાએ અનુપમ સારરૂપ કથા સાંભળી પછી એમને મહાન બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે ધર્મદેવને ભયંકર ઘોર વનમાં જે નારી મળી હતી એ કોણ હતી તે મને સમજાવીને કોને સ્વામી ત્યારે મહાધીરજવાળા મુનિવર શ્રી મુક્તાનંદ સ્વામી શુદ્ધ નિરના સમાન નિર્મળ બુદ્ધિવાળા ઉત્તમ રાજાની આગળ એ વાત કહેવા લાગ્યા હે ઉત્તમ રાજા તમે જે વાત પૂછી કે ધર્મદેવને સાક્ષાત નારી મળી હતી એ કોણ હતી તે હવે કહું છું ધર્મદેવે તેને પૂછ્યું આવા નિર્જનવનમાં મોજ મજાથી ગૂમી રહેલી નારી જાતિમાં તું કોણ છે મારી આગળ તે બધી વાત કહે આ વનમાં તું ક્યારની આવીને વસી છો ધર્મદેવે જ્યારે નારીને જોઈ છે ત્યારે હે રાજન ધર્મદેવે નારીને પૂછ્યું છે કુન હોયા બન મેં તું મરી અતિ આનંદ વિચરતભારી બાત કહો તો મા મોંસે સબહે બાત કહો તો મોસે મોંસે સબહી યાવન આઈ બસે હો કબહી યાવન આઈ બસે હો કબહી હે નારી આ નિર્જન વનની અંદર તું નારી જાતિમાં અહીંયા આગળ ફરવાવાળી કોણ છો મારી આગળ તું બધી વાત કે આ જંગલમાં તું ક્યારની આવીને વસી છો તારા મા બાપ છે ખરા ધર્મદેવ કે છે તારા માતા પિતા કુટુંબ પરિવાર આ બધો પરિવાર કોણ છે તારા માતા પિતા ત્યારે નારી કે છે બોલત બય નારી બહુ ધર્મ દેવ પૂછત બહુ મેરો તાત કુસંગ જાનો મેરો તાત કુસંગ જાનો અગવતી મેરી માત પ્રમાનો અગવતે મેરી પ્રમાનો મારો બાપ કુસંગ છે અને મારી માનું નામ પાપવતી છે જ્યાં કુસંગ હોય ત્યાં નઠારી નારી ગમે ત્યાંથી આવી જાય ધર્મદેવ કે એ તો બધું ખરું તે તારા મા બાપનો પરિચય દીધો પણ તું કોણ છો હે મેરો પ્રભુએ મોખ પતિ દુખ દામા મેરે મેરી પુત્રી સો મિથ્યા કહાવે અધર્મતા કો પતિ અધર્મતા કો રહાવે મારું નામ અવિદ્યા છે અને મારો પતિ છે ને એ પ્રભુથી જે વિમુખ અને દુખનો આપવા વાળો એ મારો પતિ છે મારી દીકરી છે એનું નામ મિથ્યા છે ખોટી અને એનો પતિ મારા જમાઈ અધર્મ છે આવો પરિવાર છે આ સ્ત્રીને બોલો એનો બાપ કુસંગ છે સમજવા જેવું છે કે અવિદ્યા એટલે માયા માયાને જેને બોલાવવી હોય એને સૌ પ્રથમ કુસંગનો સંગ કરવો કુસંગના સંગમાં આવે એટલે માયા આપોઆપ આવે કારણ કે એનો બાપ છે બાપ આવે એટલે છોકરા થવાના કુસંગ આવ્યો એટલે પાપવતી બધું જ થવાનું એની અંદર પાપવતી આવવાની એ કુસંગની આરે પતિવ્રતા છે એટલે દોડીને આવે ને કુસંગની પાકી સ્ત્રી છે અને કુસંગ થાય એટલે જીવમાં માયાનો પ્રવેશ થાય એટલે તમામ શાસ્ત્રો અને સત્પુરુષો આપણને એ વાત સમજાવે છે કે કુસંગથી હંમેશા બચજો કુસંગ એવો છે કે ગમે એવો સારો હોય તો પણ એને ઉતરતો કરી દે કુસંગમાં એટલી તાકાત છે સ્વામીએ કીધું સંઘ જેવું તો કોઈ બળવાન નથી કોઈને સારો સંઘ થાય તો પામર હોય એ પણ પુણ્યશાળી થઈ જાય અને મુક્ત જેવો થઈ જાય અને જો હલકો સંઘ થાય કુસંગ થાય તો ભગવાનના ધામમાં પહોંચે એવો હોય એ પણ લક ચોરાસીમાં રખડી જાય સારા સારા વ્યક્તિઓની બુદ્ધિ કુસંગે કરીને બગડી છે જે ભીષ્મ પિતામ મહાભારતને એક આદર્શ પાત્ર ગણાય જે બ્રહ્મચર્યની મૂર્તિ ગણાય ગંગા પુત્ર હતા જે સત્યને વરેલા હતા ભગવાનના ભક્ત હતા પરંતુ જો દુર્યોધનનો સંગ થયો તો ભીષ્મ પિતામની પણ બુદ્ધિ ફેરવી નાખી કૃષ્ણ ઉપર જે બાન ન ચલાવે એને કૃષ્ણ ઉપર બાન ચલાવ્યા કારણ એટલું જ હતું કુસંગ કુસંગ જ્યારે ગમે એટલો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રતિભાશાળી વ્યક્તિ હોય પણ જો કુસંગના યોગમાં આવે તેના ભૂકા બોલી જાય એટલે નિષ્કુળન સ્વામીએ લખ્યું પય સાકર સુંદર ત્યાં લગી જ્યાં લગી નથી ભળી લાડ ભોય જ્યાં લગી નથી સોબત કુસંગની સ્વામી કે છે કે દૂધ સાકર પૈસાકર સુંદર ત્યાં લગી દૂધમાં નાખેલી સાકર અને ગળ્યું દૂધ એ સારું ત્યાં લગી જ છે કે જ્યાં લગી ન ભળી લાળ ભોયંગની ભોયંગ એટલે સાપ જ્યાં સુધી સાપની લાળ નથી ભળી ત્યાં સુધી જ દૂધ સારું છે એમ હરિજન ત્યાં સુધી જ સારો છે કે જ્યાં સુધી એ કુસંગના યોગમાં નથી આવ્યો કોઈને એમ થાય કે હરિભક્ત થઈ જાય પછી પણ ભય ખરો પછી જ ભય જાજો આપણા સત્સંગની અંદર કથા મોજૂદ છે આપણે ઘણી વખત એનું રૂપક પણ જોયું છે અને ઘણી વખત એ કથા પણ સાંભળી છે અદ્વૈતાનંદ સ્વામીની જે દ્રાવિડ દેશનો મગનું નામનો નાનો છોકરો બ્રાહ્મણ કુળની અંદર જન્મેલો અને જેને બાળપણની અંદરથી વૈરાગ્ય હતો અને જેને વૈરાગ્યના વેગથી પોતાના કુટુંબ પરિવારનો ત્યાગ કરીને નીકળ્યો હતો જેને એક ભગવાન મેળવવા આવી જ ખેવ ના હતી એવો મગનો અને એને એવી ખબર પડી કે ભગવાનને જો મેળવવા હોય તો દેવી ભગવાનને મેળવી દે છે એટલે એને એવું સાંભળ્યું કે શારદા દેવી છે પીપા ભક્તને શારદા દેવીએ ભગવાનના દર્શન કરાવ્યા હતા એટલે દેવી સિદ્ધ કરાવે એવા ગુરુની શોધમાં નીકળ્યા એવા ગુરુ મળ્યા ત્યાં તપશ્ચર્યા કરી ગુરુને રાજી કર્યા શારદા દેવીને વશ કર્યા દેવી એને વશ થયા અને ત્યાર પછીથી જગન્નાથપુરીમાં ગયા જગન્નાથપુરીની અંદર મોટા મોટા સિદ્ધોને જોયા અને એ સિદ્ધોની સિદ્ધાઇ જોઈ અને ન્યાકુસંગ લાગ્યો અને મગનુંની બુદ્ધિ ફરી પોતાના ગુરુ પાસે જ્યાં શારદાદેવી સિદ્ધ થયા હતા એ ગુરુએ એમ કીધું કે મારી દીકરી હું તારી સાથે પરનાવું તો કે ગુરુ મહારાજ હું પરવા નથી નીકળ્યો ભગવાનને મેળવવા નીકળ્યો છું આટલી ખુમારીથી ગુરુની આપેલી સામેથી સુંદર કન્યાનો ત્યાગ કરવા વાળો મગનું જગન્નાથપુરીમાં સીધો જોયા કુશંગ્યોનો યોગ થયો અને એને સિદ્ધ થવાનું નીકળ્યો તો એ લાગી ગયો સીધાઇ મેળવવા સીધા મેળવ્યા પછી એક હજાર શિષ્યો કરીને સમાજને પજવવા માટે અને હેરાનગતિ કરવા પાછળ એની સિદ્ધાઈ એને વાપરવા લાગ્યો ભગવાનને મેળવવા વાળો વ્યક્તિ ક્યાં પહોંચી જાય છે એટલે કુસંગ છે ને એ અવિદ્યાનો બાપ છે સારા ત્યાં સુધી જ છે જ્યાં સુધી કુસંગમાં નથી આવે એક કડી બીજી બહુ સરસ લખે છે શરીર જ્યાં લગી નથી કોઢ કપાળમાં તેમ સંત શિરો મની ત્યાં લગી જ્યાં લગી નાવ્યો આવ્યો વિમુખની જાળમાં શરીર ત્યાં સુધી જ શોભે કે જ્યાં સુધી કપાળમાં કોઢ ના હોય ખરેખર શરીર શોભતું હોય ને કપાળમાં કોઢ થયો હોય કેવું લાગે પછી એ શોભે નહીં એવી રીતે કહે છે કે સંત હોય કે ભક્ત હોય એ શિરોમણી ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એ કુસંગના યોગમાં નથી આવ્યો કુસંગ છે એનાથી હંમેશા બચવું શાસ્ત્રોમાં કોઈક વિચારક ઋષિમુનિએ લખ્યું ઉષ્ણો દહતી ચાંગા રહ શીત કૃષ્ણાયતે કરમ કોલસો હોય એ ગરમ હોય અને એને અડો તો દજાય અને ઠંડો હોય અને અડો તો કાળું કરે એમ કુસંગ એ ઠંડો હોય કે ગરમ હોય એ કુસંગ થોડો હોય કે વધારે હોય એ કુસંગ આપણે બહુ સમજણવાળા હોઈએ કે ઓછી સમજણવાળા હોઈએ પણ કુસંગ એ કા કાળા કરે કા બાળે બેમાંથી એક કરે એટલે કુસંગથી હંમેશા બચવું એ અવિદ્યાનો બાપ છે ભલ ભલા સત્સંગની અંદર ઘણા બધાને એવું થયું છે કે જેના પતન થયા છે કશ્યાભાઈ નાવલીના શ્રીજી મહારાજે એના પિતા લાલદાસને વરદાન આપેલું મહી નદીના કાંઠા ઉપર મહારાજ જ્યારે વરની સ્વરૂપે નીકળ્યા અને મહારાજને જમાડ્યા અને મહારાજને પાસે વરદાન માગ્યું દીકરો નથી એક સારો પુત્ર થાય એવા આશીર્વાદ આપો મહારાજે એને આશીર્વાદ દીધા મહારાજના આશીર્વાદથી અક્ષરધામનો મુક્ત હરિલામૃતમાં તો એવું લખ્યું મહારાજે મોકલ્યા અને એનું નામ કશ્યાભાઈ રાખ્યું સોળ વર્ષે અદ્વૈતવાદી વેદાંતિનો સંઘ થયો નાવલીમાં આજે પણ એવા અદ્વૈતના એના અખાડાઓ છે બે ત્રણ એ અદ્વૈતવાદીનો સંઘ થયો અને એ સંઘના કારણે નિરાકારવાદી થઈ ગયા બોલો ધામમાંથી આવેલો મુક્ત નિરાકાર માનતો થઈ ગયો ભગવદાનંદ સ્વામીને જવું પડ્યું બહુ વિસ્તારથી કથા અમૃતમાં છે ભગવદાનંદ સ્વામી એક દિવસને એક રાત તો સ્વામી આરે શાસ્ત્રાર્થ કર્યો અને ત્યારે પાછો જેમ હતો એમ કંઠી બાંધીને સત્સંગી થયા ને પાછા જ્યાં ધામમાંથી આવે ને ત્યાં પૂગ્યા કુસંગનું આટલું જોર છે માટે નિષ્કુળ સ્વામી તો વારે વારે કુસંગથી બચવાનું લખે છે સ્વામીએ લખી છે કુસંગના ડરથી તો ડરવું તો મટે જન્મવું ને મરવું તજી કુસંગ સત્સંગ કરીએ તો ફરી ભવ ફેરા ન ફરીએ કુસંગ થી તો એટલું ડરવું કે ભૂ ફેરા ના ફરવા હોય તો કુસંગ થી બચીને રહેવું એનાથી દૂર જ રહેવું માટે કુસંગ કેને ન કરવો પાપ રૂપ જાની પર હરવો એવા કુસંગને સંગે રહ્યો તે તો લક ચોરાશીમાં ગયો જે કુસંગમાં ગયો એ ગમે એટલો સારો હોય તો એ લક ચોરાશીમાં જતો રે માટે એનાથી બચવું આ સ્ત્રી કે છે કે મારો પિતા કુસંગ છે મારી મા પાપવતી છે મારું નામ અવિદ્યા છે મારો પતિ પ્રભુ વિમુખ છે મારી પુત્રી મિથ્યા છે ને મારો જમાઈ અધર્મ છે આટલું મારો પરિવાર હજુ તો મારી પ્રજા અપરંપાર છે સાંભળવી છે ધર્મદેવ કે કહો ત્યારે સાંભળીએ જો મારી પ્રજા એની વાત કોઈને ખબર પડે એવી નથી મારી પ્રજા કેટલી છે આ તો મેં તમને ખાલી નજીક ના કીધા હજુ તો મારા છોકરાઓનું નામ તમને નથી ખબર મારા છોકરા કામ ક્રોધ લોભ મોહ દંભ આદિ અનંત પુત્રો એ બધાય છે ને એ બધાય એની સત્તામાં છે આશા તૃષ્ણા ઈર્ષા નિર્દયતા કુટિલતા કુમતી કુબુદ્ધિ દુરુક્તિ ઇત્યાદિ કે એની પુત્રીઓ છે આ એની દીકરીનો પરિવાર કહે છે અવિદ્યા કહે છે કે મારી મારી જે દીકરી છે મિથ્યા એનો પરિવાર આટલો છે એની અંદર કામ આવે ક્રોધ આવે લોભ આવે આ બધા ભાના થયા એના એ બધાય દંભ બધા અનંદ પુત્રો એની સત્તામાં આવે છે અને કેટલી પ્રકારની આવી પુત્રીઓ એની સત્તામાં આવે છે આશા તૃષ્ણા ઈર્ષા બધું જ આની અંદરના કેટલાય પુત્રો આ અવિદ્યાના પરિવારના જો ધ્યાન ન રાખીએ તો આપણી અંદર થોડા 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 અંશે બધા બેઠેલા જ છે ક્યાંક ને ક્યાંક એટલી અવિદ્યા આપણી અંદર છે જ એમાં ભયાનકમાં ભયાનક આગળ જે પુત્રો કીધા ને કામ ક્રોધ લોભ મોહ અને દંભ એમાં સૌથી ભયાનકમાં ભયાનક છે ને દંભ છે સૌથી ભયાનક દંભ છે દંભનો અર્થ થાય કામ ક્રોધ લોભ અને મોહ એને તો કદાચ ઓળખી શકાય છે પણ દંભ એવો છે કે જે છે એવું ના દેખાવું અને જે નથી એવું દેખાવા પ્રયત્ન કરવો એ દંભ છે એ અવિદ્યા રહેલી છે દરેક વ્યક્તિને સારું થવું નથી પણ સારું દેખાવું છે જો સારા થવાની ઈચ્છા રાખે તો કાંઈક અંશે તો સારો થાય પણ દરેક વ્યક્તિને એમ છે કે હું સારો ના હોઉં પણ હું સારો દેખાઈ જાઉં હું સારો ન થવ પણ સારો ગણાઈ જાઉં હું શ્રેષ્ઠ નથી પણ મારી શ્રેષ્ઠતામાં ગણતરી થઈ જાય હું સજ્જન નથી પરંતુ હું સજ્જન તરીકે દેખાઈ જાઉં એટલે ઉપરના આટા ટોપ જે કરે છે એને સમજી રાખવું જોઈએ કે આટલી મારામાં અવિદ્યા છે એ અવિદ્યાનો પરિવાર છે પુત્રીઓ જે છે એની આશા તૃષ્ણા ઈર્ષા નિર્દયતા આ બધી જે એની પુત્રીઓ છે એમાં ખતરનાકમાં ખતરનાક પુત્રીઓ ઈર્ષા અને તૃષ્ણા બે એની ખતરનાક પુત્રીઓ છે કે જે ને ભગવાનના ભક્તોને પીસી નાખે એવી છે આ દંભ છે ને એ ભગવાનના કેટલાય મોમુક્ષોને પીસી નાખે એવો છે એ પુત્ર એવી જ રીતે તૃષ્ણા અને ઈર્ષા એ એવી છે કે કેટ કેટલાને કચુંબર કરી નાખે એવી એ છે તૃષ્ણા એવી છે ઈર્ષા એવી છે શાસ્ત્રોમાં લખાયું ધનેશું જીવી તવ્ય શું સ્ત્રી શું ભોજન વૃત્તિશું અતૃપ્તા માનવા સર્વે યાતા યાસ્યંતિ ચ ધન માટે જીવવા માટે સ્ત્રી અને ભોજન આ ચાર વસ્તુની અંદર તૃપ્ત ના થયા હોય એવા કેટલાય માણસો ગયા છે જશે અને જાય છે કેટલા બધા પૃથ્વી પરથી ગયા કેટલું ધન એની પાસે હતું પણ તૃષ્ણામાં ગયા હજુ નથી એમ કરતા ગયા કેટલું જીવ્યા હોય સો સો વર્ષ જીવ્યા હોય આ પૃથ્વી ઉપર છતાં એમ કરીને ગયા કે હજુ બસ પૂરું થઈ ગયું લાખ લાખ વર્ષની આયુષ્યવાળા એ થઈ ગયા છે સત્યુક સમયે તો એને એમ લાગે બસ પૂરું થઈ ગયું એવી જ રીતે સ્ત્રીઓ કેટલી સ્ત્રીઓનું સુખ ભોગવવાવાળા પૃથ્વી પરથી ગયા એવા કામી પુરુષો હજારો સ્ત્રીઓનું સુખ ભોગવીને ગયા તોય પણ અતૃપ્ત જ રહ્યા છે તૃપ્ત કોઈ થયા નથી અને ભોજન ગમે એટલું ખાધું હોય એસી વર્ષના થઈ ગયા હોઈએ એ તો બધાને અનુભવ હોય ને ગમે ત્યારે મન ભાવતું ને સરસ મજાનું મળે આટલા વર્ષોથી ખાઈએ તોય કોઈ દિવસ એમ થતું નથી કે બસ આવે ભજીયા રાખો બસ આવે લાડવા મૂકો બસ આવે માલપુડા રહેવા દો આવે તો આવા દો થોડું વાંધો નહીં દો તૃષ્ણા છે એ શું છે તૃષ્ણા છે આઠ આટલા દિવસ આપણે જમ્યા એનું કાંઈ થયું નથી એનાથી કશો જ ફાયદો થયો નથી એ બધી જ ખબર હોવા છતાં પણ એક તૃષ્ણા રૂપી આ અવિદ્યાની પુત્રી ખેંચે છે ખેંચી લાવે છે ધન માટે માણસ તૃષ્ણા હોય એના માટે લૂટાતા હોય છે ને એના માટે લૂંટાતા લૂટાતા હોય બે સ્વાદ્યા હતા તે કોઈના કારજમાં ખાવા પહોંચી ગયા પેલા બ્રાહ્મણોને જમાડે ને કારજ કરે ત્યારે બે આવા બ્રાહ્મણો પૂગી ગયા ને લાડવા થોડા ખાધા અને પછી પાછા ખિસ્સામાં ભર્યા ઓલો કારજ કરવા વાળો કે જો ભાઈ લાડુ અહીંયા જ ખાવા પડે તમારે કાઢો ખિસ્સામાંથી બહાર જેટલા ખાવા એટલા ખાવ પણ અહીં ખાવ એટલે આને ખિસ્સામાંથી બહાર કાઢ્યા લાડવા તો જે ખિસ્સાના હતા એ તો ખાઈ ગયા પણ કે હજુ તો હવે જમીન ઊભા થયા હતા અને ખિસ્સામાં લઈને જતા હતા પછી નહીં ખાઈ ગયા અને ઉપરથી બીજા માગ્યા એટલા બધા ખાધા તે એક તો જ્ઞાન ના પડી ગયો કે મારે તો એ જ ઊંઘી જવું પડશે અને બી બીજો હતો એ કોકનો ટેકો લઈને ઊભો થયો તે ઊભો થયો ને ઓલો જોડા જોડાઈ લઈ ગયો જે ઊભો થઈને લઈ ગયો તો એના જોડા પહેરીને હાલતો થઈ ગયો ઓલો કે ભાઈ જોડા મારા છે તું જોતો નથી ઓલો કે નીચું જોવાની તાકાત હોત તો હું જોઉં મારે નીચું જોવાય એમ જ નથી વળાય એમ જ નથી ઓલા કે ભાઈ ઘર ભેગા થાવ બે જણા એટલે જોડા કાઢવા ગયું ને તો હેઠો પડ્યો ઓલો યજમાન કે આવે ઘર ભેગા થાવ ઓલા કે પણ પેટમાં બહુ દુખે છે તો કે ફાકી દઉં તમને ફાકી લેવી છે પેટનો દુખાવો મટી જાય આ બે કે જો ફાકી ખવાય એટલી જગ્યા હોત તો હજુ લાડવાના ખાત હવે આને તૃપ્ત થાય કોઈ દીધી આ તૃષ્ણા છે તૃષ્ણા છે બે દીમાં વિદાય થઈ થઈ ગયા એનું ગયું ખાવા માટે જીવતા હોય છે ઘણા તો એવા ખાવા જીવતા હોય બોલો એને જીવવા માટે ખાવું એવું નથી હોતું ખાવા માટે જીવવું ધન જાજુ તૃષ્ણા ધનની તૃષ્ણા હવે ધનની તૃષ્ણા જાજીઓ કરે છે શું પૈસાને હાથ પે પૈસાનો ચોકીદાર છે બેંકમાં પડ્યું છે જોઈને ખુશ થાય છે પૈસાનો ચોકીદાર રૂપિયાનો ચોકીદાર એ જાશે બેંક બેલેન્સ ને એનું ન્યા છે પાછળવાળા એને ઉલાડશે બાકી એને કાંઈ નહીં એને કશું જ નહીં માટે એ તૃષ્ણારૂપી જે આ અવિદ્યાનો પરિવાર છે આ બધાય ઈર્ષાન તૃષ્ણાન બધાય મારો પરિવાર છે ધર્મ દેવને આ પેલી નારી સંભળાવે છે નિંદા દ્રોહ હર્ષક શત્રુ મિત્ર રાગદ્વેષ ખલ છળ છેતરામની અક્ષમા અસત્ય હિંસા ક્લેશ ભય વિગ્રહ વિપત્તિ ત્રાસ હાંસી ઠઠ્ઠા મસ્કરી અભિમાન આશા તૃષ્ણા અશાંતિ મમતા અહંકાર આવા મારા કુટુંબનો કોઈ પાર જ નથી બોલો આટલો કુટુંબ પરિવાર છે લો ગોતી નાખીએ આપણે આમાંથી આપણી અંદર કેટલા બેઠા છે અવિદ્યાના માણસો આપણે ભગવાનના માણસો અને જેવી રીતે તમે જ્યારે રાજનીતિનું આવ્યું હતું હરિચરિત્રણ સાગરમાં ત્યારે રાજ્યના અઢાર તીર્થો મેં ગણાવ્યા હતા રાજાના અઢાર તીર્થો અને રાજાએ અઢાર તીર્થોમાં પોતાના સીઆઈડી ગુપ્ત ગુપ્તચરો રાજા રાખે ને બીજાના રાજ્યમાં પણ એ અઢાર જે ગુપ્ત સ્થાનો છે ને ત્યાં પોતાના ગુપ્તચરો રાખે એવી રીતે માયાએ પોતાના ગુપ્તચરો આપણી અંદર ગોઠવી દીધા છે અને એ બધા સમાચાર માયા સુધી લઈ જાય કે અત્યારે ભગત આમ કરે છે પણ આપણે એને આમ સમજાવવાનું છે બધા ડેટા ફિટ એવા કરે આપણે કરતા હોય ભગવાનને રાજી કરવા મોટા સાધુને રાજી કરવા પછી એ રાજી કરતાં કરતાં આપણને મહારાજને મોટા સાધુ થોડાક વખાને કે કોઈ સંત અને ભક્ત થોડુંક વખાને ને પછી એ માયાના અંદર બેઠેલા આ બધા પરિવારો એ લોકો મીટિંગ કરે અને આપણા ડેટા બદલી નાખે આપણે જે રાજી કરવા માટે કરતા હતા એ હવે વખાણ માટે ચાલુ કરી દઈએ અને પછી એવું જ કરીએ કે આપણે ખાલી ઉપરથી બતાવીએ અંદરથી એ લોકો એનું કામ કરાવે અને ઉપરથી આપણે રૂડા રૂપાળા રહીએ મહારાજ પાસે મોટા સાધુ પાસે ભગવાનના સંતો પાસે ભગવાનના ભક્તો પાસે બહુ મીઠું બોલીએ બહુ મીઠું વર્તીએ પણ અંદરથી હળો એ લોકો કરતા રહે એ લોકોની જબરી યુનિટી છે એ લોકોની જબરી મીટિંગ છે એ લોકો જબરા સજાગ છે અવિદ્યાનો આખો પરિવાર એટલો સજાગ છે એટલો એટલો સજાગ છે ને એટલો વફાદાર છે કે એકાબીજાને ક્યારેય એકાબીજાને ચીટિંગ ના કરે આ લોકો એક કે એકાબીજાને ચીટિંગ ના કરે પણ ભગવાનનો ભગત એ જો આ લોકોના પંજામાં આવી ગયો તો આ લોકો બધું એની પાસે કરાવે એટલે ઉપરથી એને શોભાળી ખરો અને અંદરથી એને ખાલી પણ કરે આ બધો એવો પરિવાર છે બધો જ પરિવાર એવો છે માટે આને ઓળખી રાખો આપણને અંદરથી પકડે એવો છે આ બહારથી નહીં પકડે બહારથી તો શોભા આપશે પણ અંદરથી મારી નાખે એવો છે તમને ખબર છે ધર્મદેવ તમે તો મને આ પ્રશ્ન પૂછ્યો મારો આ પરિવાર છે આગળ તમને કહું સમગ્ર લોકમાં મને સૌ ઓળખે છે બધા જ મને ઓળખે છે હે વિપ્ર તું મને કેમ ઓળખતો નથી ધર્મદેવને કે તમે કેમ નથી ઓળખતા આખું જગત મને ઓળખે ને તમે નથી ઓળખતા ધર્મદેવ કે હું નથી ઓળખતો આ તો સ્વયં ધર્મ છે ને એની પાસે તો કંઈ આવે જ નહીં ને આમાંથી એક કે ઊભો ના રહે ધર્મદેવ પાસે એટલે ધર્મદેવ ક્યાંથી ઓળખે સૂર્યને કોઈ કે તમે અંધારું જોયું છે તો સૂર્યદેવ શું કે સાનું અંધારું મને તો અંધારું છે એવી ખબર જ નથી અંધારું ક્યાં હોય કારણ કે જ્યાં જાય ત્યાંથી અંધારું ભાગે એમ ધર્મ જેવા જ્યાં જાય ધર્મ પિતા જેવા ત્યાં ધર્મ ફેલાય જાય ત્યાં અવિદ્યા રહેસા એને કેમ ખબર હોય હે વિપ્રત તું મને કેમ ઓળખતો નથી જગતમાં મને કોઈ જીતી શકે નહીં એવા પ્રકારની નીતિ હું જાણું છું મને બધી કૂટનીતિ આવડે છે જગતમાં મને કોઈ જીતી જ ના શકે ગમે એટલી તાકાતથી બોલતો હોય ગમે એવી તાકાતથી બીજાને આમ કરાવી દેતો હોય માયાથી પર કરી દઈએ માયાથી પર થઈ જઈએ આવું બોલતો હોય ને તો મારા પાંજરામાંથી કોઈ નીકળી શકે એમ નથી મારી પાસે એવી નીતિ છે ગૃહિરો બેખ કહાવત જોવાશ્ય વર્ત હે સો જગ ચરા ચરાહે હે મેરો સૂર ન હો ગૃહિરૂ બે કહાવત જો હે ધર્મદેવ ગ્રહસ્થ કે જે ભેગધારી કહેવાતો હોય એ બધા મારે આધીન રહે છે જગતમાં ચરાચર સ્થાવર જંગમ બધામાં મારો નિવાસ છે અત્યારે હું કોઈથી દૂર નથી બોલો આવે બધી જ જગ્યાએ હું છું અને ક્યાં નથી માયા છે એ ક્યાં નથી બધી જ જગ્યાએ માયા છે ભગવાનની શક્તિ છે અને માયા ક્યાંક સુખરૂપનું પણ કામ કરે છે આ માઈક આ કેમેરા આ ઇન્ટરનેટ ટીવી બધું માયાનું જ કાર્ય છે લોયાના દસમામાં મહારાજે કીધું છે કે ભગવાનનો ભક્ત જ્યારે કૃત નિશ્ચયી થાય ત્યારે એને માયા સુખરૂપ થઈ જાય એ જ માયા આપણે બધાય સુખી જીએ શાનાથી આજે આઠ કલાક લાઇટો નહોતી હજુ બીજા આઠ કલાક લાઇટો ગઈ હોય અહીં તો પણ માયા આવી ગઈ વહેલી તો આ બધું લાઇટ થઈ જાય બધું જ થઈ જાય હિટિંગ ચાલુ થઈ જાય સુખેથી ભગવાન બજાય સુખ આવે જરૂરી છે પણ એની નીતિને જાણી રાખવી જોઈએ નીતિને જાણી રાખવી જોઈએ કે એ આપણી જોડે કોઈ રમત ના કરી જાય કારણ કે એને ગઈકાલે પણ મેં કીધું હતું કે એને આપણા જેવો માલ પકડવાની બહુ મજા આવે છે જો આપણા જેવો એમાંય છે ને ગ્રહસને તો પકડે આમાં કીધું ગ્રહસને ભેગધારી ત્યાગી કહેવાતો હોય બધી જગ્યાએ હું છું આવે કે છે એને ગ્રહસ કરતાં પણ વાલા કોણ છે જો बेख पंडित है पियर मेरा हे धर्मदेव मारू पियर क्यों कहू छू तमने बेख पंडित है पियर मेरा तामे वास है मेरो गनेरा जोगी जति अरु तपसी सन्यासी जोगी जति अरु તપસી સંન્યાસી તામે અખાડ રહી દૂર નખા ડિ દૂર નસી બેખ પંડિત પિયર મેરા ભક્ત ચિંતામણીમાં આ જ વાતને નિષ્ફુળન સ્વામીએ લખી છે ધર્મદેવને ત્યાં આ વિદ્યા મળીને એ કહે છે પંડિત પિયર રે રે લાગે મને યોગી સંન્યાસી તપસી રે તિયા રહી છું અખંડ વસી રે સૌથી વધારે નિવાસસ્થાન તો એને અમારા જેવા ભેખમાં ગમે છે ભેખ એટલે ત્યાગી સાધુ પછી મોટા મોટા પંડિતો શ્રીમદ ભાગવત મેં એસા કહા હે સુખદેવજી મહારાજ ને રામાયણ મે તુલસી ને એસા એવા મોટા મોટા પંડિતો રામાયણ ને ભાગવત વિષ્ણુ પુરાણ મેં એસા કહા હે શિવપુરાણ મેં એસા કહા હે આમ વાતો કરવા વાળા પંડિતો મોટા ભેખદારીઓ ભગવાન ભજો ભગવાન ભજો એવી બૂમો પાડવા વાળા માયા માંથી નીકળવાનું છે માયામાંથી નીકળવાનું છે એવા બૂમો પાડવા વાળા એની અંદર તો કે મારું પિયર છે એ દંભ કરવા વાળા હોય તો સાચા ભગવાનના સંતો છે જે ભગવાનના સાચા સત્પુરુષો છે એની આગળ તો માયા થરથર ધ્રુજે છે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવાએ કીધું કે માયાથી છૂટો આ લોકમાંથી છૂટીને મૂર્તિને પામો ભગવાનને પામો એવા મોટા પુરુષો સામે તો માયા જોવાની સમર્થ થતી નથી એવા મોટા પુરુષો તો જ્યાં જાય ત્યાં માયાને ભ્રમરૂપ કરી દે છે પરંતુ જે સાધન દશામાં છે જે સાધક અવસ્થામાં છે એવા ભેખને એવા પંડિતોને કે જેને ફક્ત શબ્દનું જ્ઞાન છે જેને અનુભવાત્મક જ્ઞાન નથી જેની મોક્ષ માર્ગે પોતે કોઈ ગતિ કરવાની ઈચ્છા નથી જેને પર ઉપદેશ પાંડિત્યુરો પોતાનું દેખેરે નિષ્કુળ સ્વામી લખ્યું પર ને કહેવામાં પ્રવીન પૂરો કેટલો સરસ મીઠો શબ્દ લખ્યો છે બીજાને કેવું એ તો સાકર જેવું મીઠું લાગે એમાં પ્રવીણ છે કયું દ્રષ્ટાંત દઉં કઈ વાત કરીને આને હામેવાળાને સમજાવી દઉં એમાં તો બહુ મજા આવે પરંતુ થોડુંક ભાઈ પાછું વળીને તારો દોષને જો આખા જગતને સુધારવા નીકળ્યો છે અને જો તારા દોષ નહીં સુધરે તને શું ફાયદો રસોઈ કરે આખું જગત જમી લે રસોઈ અને તું જમ બનાવવાવાળો ભૂખ્યો રહી જાય એ તો કેટલી મોટી મૂર્ખામી એટલે માયા છે એને ભેખ અને પંડિત એમાં રહેવું બહુ સારું લાગે એક બ્રાહ્મણ પંડિત બહુ સારા ભાગવતના કથાકાર તે ભાગવતની કથા કરે ભાગવતની કથા કરે ગામડાઓમાં ભોળા લોકો એટલે ન્યા જઈને બધા આખ્યાનો આમથી આમ ને વાતો કરે થોડી ભાગવતની કથા કરે થોડી લોકની કથા કરે પણ એની શૈલી બહુ સારી ગામના લોકો બધાએ સાંભળવા આવે અને એની અંદર બાયો આવે બાયો તો આમાં ભક્તિભાવવાળી હોય એટલે કોઈ બાયો કે મારે ઘેર જમવા આવજો પંડિત મહારાજ એટલે પંડિત મહારાજ જમવા જાય પાછો પંડિત મહારાજનો મહિમા બ્રાહ્મણનો મહિમા વિશેષ કે પાછા કથા દરમિયાન એટલે બ્રાહ્મણનો મહિમા વધે ઘરે જમવા લઈ જાય જમાડે બાઈઓ તો પાછી પ્રેમથી સેવા કરે દક્ષિણા મૂકે અને પછી એમાં કોઈ બાય હારે અને થોડું વ્યભિચાર કરવાની ટેવ ઉપડી ગઈ ને એની અંદર આગળને આગળ વધતો રહ્યો રોજ જાય બાઈને ઘેર અને એક વખત શ્રીમદ્ ભાગવતની કથા હાલે એમાં પાંચમા સ્કંદની કથા ચાલે અને એક એ કથા દરમિયાન આવી જમપુરીની વાત કે જે પુરુષ પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે એના મોઢામાં ગરમ ગરમ શિશુ એને મોઢામાં નાખવામાં આવે છે સ્ત્રીની પુતળી તપાવીને લોઢાની એની સાથે એને બાદ બીડાવવામાં આવે છે અનંત વખત આવી રીતની સજા હોય છે અને આ બધા નરકોનું વર્ણન કર્યું પાછું હવે ઓલી સ્ત્રીને ધબકારા વધી ગયા આ તો હાજે કથા એટલે એને હાજે કાંઈ પાછું ભેંસનું દોણું કરવાનું હોય કંઈક રસોઈ કરવાની હોય એટલે કથામાંથી વહેલી નીકળી ગઈ હવે આ પંડિતને હાજે કથા પતાવીને પછી એ હાજે ગ્યોર એને ઘેર એટલે ઓલી બાઈ તો પોકે પોકે રોવા માંડી કે અરે પંડિતજી તમે કથા કરી અને એની અંદર આવી જમપુરી અને એ જમપુરીનું દુઃખ આવ્યું તમે તો ભલા આટલું જાણવા છતાંય દુઃખ ભોગવો પણ મને પાપમાં નાખી ઓલો પંડિત કે તું કેટલા વાગે કથામાંથી નીકળી ગઈ હતી તો કે હું પાંચ વાગે નીકળી ગઈ હતી કથા કેટલા વાગ્યા ઉધી હાલી સાત વાગ્યા ઉધી તો તું કેમ નીકળી ગઈ મારે બેસો દોવાની હતી ઘેર રસોઈ કરવાની હતી એટલે હું નીકળી ગઈ પછી જ કથા મહત્વની હતી પછી બધાય લોકો ભેગા થઈને ભગવાન પાસે ગયા અને ભગવાનને કીધું કે પ્રભુ તો પછી તમે આ બધું આમ કહો છો કે આમ કરે આવું પાપ કરે તો આવું તો તમે સ્ત્રી બનાવી શા માટે એટલે ભગવાનની સામે જ્યારે લોકોએ આવી રીતનો વિરોધ કર્યો ત્યારે ભગવાને આખી જમપુરી ઉખાડીને સમુદ્રમાં નાખી દીધી અને જ્યાં જમપુરી હતી ત્યાં તો ઉજ્જળ છે ઓલી બાઈકે તો વાંધો નહીં આ પંડિતો ઊંધું બતાવી દે ઊંધું શીખવાડી દે એની અંદર માયાને રહેવું બહુ સારું લાગે જે શાસ્ત્રના શબ્દોને બહુ જાણતો હોય ત્યાં માયા વિશેષ કરીને પ્રવેશવા મહેનત કરતી હોય છે એવી રીતે જે ભગવાનના માર્ગે નીકળેલો મોક્ષ માર્ગે નીકળેલો ત્યાગી છે એને પકડવા માટે પણ માયાને બહુ મજા આવે માયા એને પકડે શ્રીજી મહારાજે હરિલામૃતના છઠ્ઠા કળશના ચોથા વિશ્રામની અંદર નૃસિઆનંદ સ્વામી પાસે એક પ્રસંગ કેવડાવ્યો છે સંવત અઢારસો ને બાસઠની ફાગનવધી ત્રીજને દિવસ જ્યારે ગઢપુરમાં વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી મહારાજે ત્યારે મહારાજે સભા કરી અને સભા કરીને મહારાજે નૃસિહનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે વૃંદાવનમાં જે જોયું હતું ને એ વાત આ સભાને કરો ત્યારે નૃસિહનંદ સ્વામીએ ત્યાં વાત કરી છે કે હું જગન્નાથપુરીમાં રહીને જગન્નાથ ભગવાનની સેવા કરતો હતો અને એ સમયની અંદર એક વૈરાગી આવીને મને કહેવા લાગ્યો કે સૌરાષ્ટ્ર પ્રાંતમાં સ્વામિનારાયણ નામના ભગવાન પ્રગટ વિચરણ કરે છે અને જ્યારે સ્વામિનારાયણ બોલતો ત્યારે જગન્નાથના મંદિરમાં પ્રકાશ થતો એના ઉપરથી મને એમ થયું કે જે ભગવાનના નામ બોલવાથી જ આટલો પ્રકાશ થયો તો મારે ભગવાનના દર્શન કરવા માટે જવું છે પછી હું ત્યાંથી જગન્નાથની સેવામાંથી નીકળી અને ચાલી નીકળ્યો તમને મળવા માટે રસ્તામાં વૃંદાવન આવ્યું અને વૃંદાવનની અંદર હું કાશી પ્રયાગ અયોધ્યા બધા તીર્થોમાં જઈને વૃંદાવન આવ્યો ત્યાં વૃંદાવન એક વડ નીચે રાત્રે રોકાયો જ્યારે રાત્રે હું વળ નીચે રોકાયો હું ભૂખ્યો હતો પણ એ વળ નીચે હું જ્યારે સૂતો હતો થાક્યો પાક્યો ભૂખ્યો ત્યારે એ સમયે ત્યાં ઘણા બધા વૈરાગ્યો આવ્યા ઘણા વૈરાગ્યો પલંગ ઉપર બેઠા ઘણા વૈરાગ્યો રસોઈ બનાવવા લાગ્યા અમુક સમયથી રસોઈ બની ગઈ એટલે એક સાધુએ આવીને મને પણ કીધું કે અમે જમવા બેસીએ છીએ તો તમે પણ સાધુ જ લાગો છો તો અમારી ભેગા તમે પણ જમવા ચાલો પતરાળાની અંદર એ સાધુની સાથે હું જમવા બેઠો લાડુ જલેબી બધું અનેક પ્રકારના પકવાનો પીરસાયા અને પીરસાયા ત્યારે એક સાધુએ હું જ્યારે જમવાની શરૂઆત કરવા જાઉં ત્યાં એક સાધુએ આવીને મને કીધું કે તમને ડર ન લાગે તો એક વાત કહું ત્યારે મેં કહ્યું કે કહો ત્યારે એ સાધુ એવું બોલ્યો કે તમે આ પકવાન જમશો નહીં તે મીઠાઈઓ નથી પરંતુ હાડકા માંસ અને ઈંડા આદિક છે અને અમે બધા ભૂતો છીએ અમે કોઈ વૈરાગ્યો નથી અમે ભૂત છીએ ત્યારે મેં પૂછ્યું તમે બધા સાધુઓ ભૂત કેમ થયા એ મને કહો ત્યારે એને કીધું કે હે સાધુરામ અમે બધા વૃંદાવનમાં અને અન્ય પવિત્ર સ્થાનોમાં તમે કાશી ને અયોધ્યા જઈને આવ્યા ને એ બધા સ્થાનોમાં રહેતા હતા એમાં અમે અમુક સાધુઓ મહંત હતા અમુક કોઠારીઓ હતા અમુક ભંડારીઓ હતા અને અમુક સાધુઓ પૂજારીઓ હતા

એવી છંછેડી છે ભગવાન સ્વામી અને નંદ સંતોએ એટલે તો નિષ્કુળનશો કીધું સૌ રહેજો સાવધાન ખરા ખબરદાર થઈ બધા સાવધાન રહેજો કારણ કે આ માયાને અમે બહુ છંછેડી છે એટલે તમે અમારા હગાવાલા પાતલી પેઢીવાળા બધા એટલે જો તમે થોડા પણ ગાફલ રહેશો તો અમારું વે એ તમારી પર વાળી દેશે નિષ્કુળશામનું તો કાંઈ બગાડી ના શકે પરોતભાઈ દાદા ખાચર જેવાનું કાંઈ બગાડી ના શકે લાડુબા જીવબાનું તો કાંઈ બગાડી ના શકીએ માયા આવી એના સંબંધમાં આપણે બધા જઈએ હવે આપણે જો થોડા ગાફલ રહીએ તો એ લોકોએ તો એવી કચડી છે હવે શ્રીજી મહારાજે પરમહંશોને રૂપિયા પર જાડા કરાયા રૂપિયા પર જાડા કરાયા માયાને કેવી પછાડી કહેવાય મોટા મોટી માયાનું સ્વરૂપ સ્ત્રી અને ધન છે એ બેહીને શ્રીજી મહારાજે એવી છેડતી કરાવી સંતો જોડે કે માયા એવી ખીજાઈ છે એવી ખીજાઈ છે એટલે અત્યાર જો કોઈ થોડોક જ આગો પાછો થયો ને એટલે તરત જ એ માયા એને પકડે એ લાડ એ લાડુબા જીવુબા દાદા ખાચર પર્વતભાઈ આવા બધા ભક્તો જોડે એવા વર્તમાનો પડાવ્યા છે ને મહારાજે એની જોડે એવા સાંખ્યોક વર્તમાન પડાવ્યા છે સુરા ખાચર આદિ ભક્તો જોડે કે આજે જો કોઈ ગ્રહસ્થ આશ્રમમાં થોડો કાગો પાછો થયો એટલે માયા કે ઉપાડો આને આની અંદર આને ઉપાડવામાં બહુ મજા આવે એવું છે કારણ કે આ પૂર્વનો વેરી છે પાળાખાર જેવું છે એનું કામ પાળો કેવો ખાર રાખે એમ આપણી હાથ પેરીનું ખાર રાખીને આપણી પર ઉતારે એટલે સૌ રહેજો સાવધાન ખરા ખબરદાર થઈ અમે બધા ભંડારીઓને મહંતો હતા અને જે હરિભક્તો દેવને માટે થાળ બનાવવા સારા સારા સીધાઓ આપતા ને એ રસોઈ બનાવીને દેવને નિવેદન કર્યા વિના અમોન અમારા મિત્રો મળીને જમતા કોઈને આપ ભગવાનને ધરાવવાનું જ નહીં બનાવીને ખાઈ લેવાનું અને બીજા અન્નાર્થીઓને આપતા નહીં સાધુઓના ધર્મો અમે છોડી દીધા હતા મંદિરમાં પધરાવેલ દેવતાઓની પણ અમો મર્યાદા રાખતા નહોતા અને મંદિરમાં જ રહીને અમે બધાએ બહુ પાપ કર્યા હતા ધર્મ છોડી દીધો તો અમે પૂજારીઓ હતા મંદિર દર્શન કરવા સ્ત્રીઓ આવે ત્યારે તેમના સ્વરૂપને જોઈને અમે કુદ્રષ્ટિએ જોતા અને વસ્તુઓ ખાવા પીવાની ચોરી લઈને ખૂબ ખાતા સાધુના કપડાં પહેરીને સાધુતાના ગુણોનો ત્યાગ કર્યો તો આવા પાપ અમે સર્વે કર્યા હતા આ બધું ક્યાંથી આવ્યું માયાનું પિયર એટલે આવ્યું માયાનું પિયર હવે તમે વિચારો આવા સાધુ ક્યાં અને જે સાધુને જે સાધુને તમારે પરાને જમાડવા પડે એવા સાધુ ક્યાં જેને તમારે પરાને જમાડવા પડે એ ક્યાં અને આવા ક્યાં જેને ચોરીને ખાવું પડે જેને તમારે પરાને સન્માન દેવું પડે જેને સન્માન જોતું નથી એવા ક્યાં અને જેને માન વિના ચાલે નહીં એવા ક્યાં જેને તમારે ચાવીના જોડાઓ દેવા જ પડે ચાવીના જુડા એ જેનું જીવન હોય એવા ક્યાં અને જેને ચાવીના જોડા કરોડો ગાવ છેટા જોઈએ એવા ક્યાં જેને વહીવટ એ જીવન હોય એવા ક્યાં અને જેને તમારે સત્સંગના વ્યવહારનો મહિમા સમજાવીને વ્યવહાર પકડાવવો પડે એવા ક્યાં આટલો ફેર હોય છે આટલો ફેર માયા પ્રવેશી ના શકે જો અંતરદૃષ્ટિ હોય તો સંત કે ભક્તને વિશે ક્યારેય આ માયા પ્રવેશી ના શકે આ રીતે કહી અને બીજા સાધુઓની સાથે જતો રહ્યો પછી એ લાડુ જલેબી પોટલીમાં બાંધીને પછી મહારાજ હું તો હુઈ ગયો અને હવારની અંદર ઊઠીને જોયું તો એ પોટલી ખોલી તેમાં હાડકા માંસ ગધેડાના લીંડા અને કુકડીના ઈંડા હતા લો હાવું હતું એ બધું ફેંકી પછી સ્નાન કર્યું અને ત્યાંથી પછી મહારાજ હું અહીં આવ્યો પણ આ વૃંદાવનની અંદર મેં જોયા હતા ને એ મેં તમને મહારાજ આ વાત કરી બધાઈને મહારાજે આ વાત કરી આવું થયું માટે પંડિતને ભેખ એ બધે રહેવું માયાને બહુ સારું લાગે એટલે કે છે ભેખ અને પંડિતો તો મારું પિયર છે તેમાં મારો વાસ ઘણો જ છે એટલે તમારા કરતાં અમારે વધારે સજાગ રહેવું પડે બહુ સજાગ રહેવું પડે કારણ કે તમને પકડે એના કરતાં અમને જાજા પકડે અને જોગી જતી તપસ્વીન સંન્યાસી એ બધામાં હું અખંડ રહું છું તેનાથી દૂર જતી જ નથી નીચે પાતાળમાં ઊંચે સ્વર્ગમાં અને મધ્યે ત્રિલોકીમાં અપાર જીવો રહ્યા છે તે નાના મોટા બધાઈને મેં કબજામાં લીધા છે તેનો ગંદતા પાર આવે તેમ નથી ત્રિલોકીમાં કોણ એવો છે જે મારામથી બચ્યો છે હે વિપ્ર તમે મને મન દઈને સાંભળો જીવને મોક્ષ માર્ગમાંથી હું પછાડી દઉં છું મારું મુખ્ય મિશન મારો મુખ્ય કાર્ય મારો મુખ્ય ધંધો મારો મુખ્ય બિઝનેસ મોક્ષ માર્ગમાં ચાલતો હોય એને મોક્ષ માર્ગમાંથી લઈને પછાડી દેવો એ મારો મેન ગોલ છે અમારો મુખ્ય ધંધો છે ગમે ત્યાંથી અમે પ્રવેશ કરીએ પણ અમારું લક્ષ્ય એ છે કે આ મોક્ષ માર્ગમાંથી પડવો જોઈએ આવું અમારું લક્ષ્ય છે અને સમગ્ર જગતને હું નચાવું છું આખા જગતને હું ધારું એમ નચાવું છું તે અવિદ્યાની વાત સાંભળીને પછી ધર્મદેવે હૃદયમાં શ્રીહરિને ધાર્યા આની વાતો સાંભળીને ધર્મદેવને થોડો ઉદ્વેગ થઈ ગયો ભગવાનને સંભાળ્યા કે આ પાપની ક્યાંથી મને મળી ભગવાનને ધાર્યા અને તે અવિદ્યારૂપ નારીનો તિરસ્કાર કરીને કહેવા લાગ્યા હે પાપની નારી તું સાંભળ તું અત્યંત અહંકારી અને નીલજ છો શ્રીહરિના ગુણોને ભૂલી ગઈ છો અને પોતાના જ ગુનોને બોલતી રહી છે ભગવાન છે જ નહીં ભગવાનના ગુણો હાવ ભૂલી ગઈ તારી જ તાકાત આખી દુનિયામાં હાલે છે ભગવાન સિવાય કોઈનું હાલતું નથી તે પોતાને મોઢે પોતાની જ મોટાઈ ગાય છે ભગવાન શ્રી કૃષ્ણની મોટાઈ તો તે કંઈ સંભળાવી નહીં અને શ્રીહરિનો પ્રતાપ તો અનંત છે તેને તો તો લેસ માત્ર પણ કહેતી નથી જ્યારે ભગવાનનો પ્રતાપ ભૂલાય અને જ્યારે પોતામાં કાંઈ માલ મનાય ને ત્યારે સમજવાનું કે આ અવિદ્યારૂપ નારી મારામાં બેઠી છે તમે જુઓ મહાપુરુષો આખા બ્રહ્માંડોને ઊંધા છતાં કરી શકે એવા ગોપાળન સ્વામી જેવા અક્ષરધામના મુક્તો કે જે થયું તે શ્રીજીની સામર્થ્ય બીજા થકી કાંઈ ન થાય થાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય ગુરુજી જેવા મોટા પુરુષો આટ આટલું કાર્ય મહારાજ એમને નિમિત્ત બનાવીને એમના દ્વારા કરતા હોય આટ આટલું માન મોટપ મળતી હોય પણ એક જ વાક્ય જે થાય છે મહારાજ કરે છે મને મળેલા મોટા પુરુષ કરે છે એના દ્વારા થાય છે જોયું સતત કરતા પણ હું મહારાજનું અને જ્યારે મહારાજનું કરતા પણ ભૂલાય મોટા પુરુષોનું કરતા પણ ભૂલાય ત્યારે આ માયાનો પ્રવેશ આપણે વિશે થાય પછી આપણી ભાષા જેવી રીતે ભૂત વળગે તો એ વ્યક્તિની સત્તા દબાવીને બોલે ભૂત હોય મગનભાઈ અને કે છગનભાઈ કોણ બોલો છો હું આ બોલું છું પણ ભાઈ એનું નામ તો એ છે નહીં પણ એ કેમ બોલે છે કારણ કે ભૂતનો વળગાટ છે એમાં અવિદ્યારૂપ માયા જેને વળગે ये पी अंदर थी हूँ 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 करते थाय हूँ हूँ करते थाय पी ए भगवान थी दूर जाए तेरी ते मोट पमुख गाई कृष्ण के मोट पन बरनी सुनाई प्रताप हरि के हे अनंता प्रताप हरि के હે અનંતા પ્રતાપનલેશ કહંતા પ્રતાપનલેશ કહંતા ભગવાનનો તે પ્રતાપ કાંઈ ના કીધો તારો જ પ્રતાપ તે ગાયો મોઢે હાંબળ દેખે અબે હોય હાલ તિહારા અપમાન હોવે ગાહી અપારા રમાપતિ પ્રતા સે તેરા રમાપતિ પ્રતા પસે તેરા નાસ પાવેંગે કુટુંબ ગનેરા નાસ પાવેંગે કુટુંબ ગનેરા હવે જો જે તારા હાલ કેવા થાય છે ભગવાન લક્ષ્મીનારાયણના પ્રતાપથી તારું ખૂબ જ અપમાન થશે અને તારું ઘણું ખરું કુટુંબ નાશ પામશે ભગવાન શ્રી કૃષ્ણનો એવો પૂર્ણ પ્રતાપ છે તેનાથી કામ ક્રોધ અને લોભ આદિ અધર્મનો ઉચ્છેદ હમણાં જ થઈ જશે અને તે સમગ્ર પાપને દૂર હટાવી દેશે આટલું કહીને ધર્મ તો ચાલતા થયા ધર્મ કે આની જોડે હું મોઢા આની જોડે માથાકૂટ કરવી આલો એટલે ધર્મદેવ ત્યાંથી હાલતા થઈ ગયા ભગવાનના પ્રતાપે આ બધા ઝીલાય જીતા એવા છે ભગવાનની માયાને આ અવિદ્યારૂપ નારીને એના પરિવારને જીતવા માટેનું બળ એક જ છે પરમાત્મા નહીં તો સંતોએ લખ્યું બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું કીર્તન અચરજ માયા તુમારી અહો પ્રભુ અચરજ માયા તુમારી પંચ વિષય કે જાલ બેછાયે બંધન રચે આ બારી લાલચ મે સબ જેવ ફસાયે નિકલ નકી નહી બારી અહો પ્રભુ અચરજ માયા તુમારી જેસ મે મોહે સકલ નાર નારી પ્રભુ અચરજ માયા તુમારી પણ એમાંથી કોણ તરી શકે તો સ્વામી કે છે કૃપા હોય પ્રભુ અચરજ માયા તું મારી એને જીતવા માટેનો ઉપાય એક જ છે ભગવાનને જો આપણે ભેગા રાખીએ તો એ જીતાય ધર્મ દેવે કીધું કે ભગવાનના પ્રતાપ એ અધર્મનો ઉચ્છેદ કરશે અને તારો નાશ કરશે તને દૂર હટાવશે આટલું કહીને ધર્મ ચાલતા થયા રાતે ઘણું અંધારું થઈ ગયું હતું વનમાં સિંહ અને સિંહ ડંકો દઈ રહ્યા હતા વાઘ ભૂંડ અને વાનરોના શબ્દો જોરદાર થતા હતા લોકડી ગુવડ અને શિયાળ જેવા અનંત પ્રાણીઓ ચોતરફ ઊંચેથી ભયંકર શબ્દો કરતા હતા આવા વનમાં ધર્મદેવ અને ભક્તિદેવી બને ભૂલા પડ્યા ખૂબ જ દુઃખ પામે સુખ ને દુઃખ ને કેટલું દૂર છે જો વૃંદાવનમાં દર્શન થયા સુખ્યા થયા ત્યાંથી નીકળ્યા આ જંગલમાં ગેર પહોંચતા પેલા દુઃખ ચાલુ થઈ ગયું સંસાર સુખ દુઃખનો દરિયો છે આ ધર્મ ભક્તિની કથાને સાંભળીને વાંચીને સમજી રાખવું જોઈએ ખરવટ ગોષ્ઠ ગામન આયા કેવી દશા થઈ છે क्षुदा कर चले न काया कंकर कंटक लगे पौ कंकर कंटक लगे पौ भय लगे मिलन डक लगे मिलन डक केके कंठ बोलायन बेना दुख करी कछु परे न चेना ऐसे समय मिले तपस्वी जे ऐसे समय मिले तपस्वी जे एकाए की कौ संग ने

પગમાં ઘણા કાંટાને કાંકરાવા વાક્યા કોઈ મલીન ડાકુ તો આવશે નહીં ને એવો ભય લાગતો હતો કારણ કે આવા અવાજો જંગલની અંદર ચાલ્યા જઈએ એક વખત જંગલની જો ક્યારેક આપણે જોવી હોય તો આફ્રિકાના જંગલમાં જઈ આવું ને નાના ટેન્ટ બાંધીને રાત્રે એક વખત રહેવું એટલે ખબર પડી જાય કે જંગલમાં રહેવું કેવું હોય ત્યાં પ્રોટેક્શન વચ્ચે રહીએ ને તોય ધબકારા લાગે સિંહનો અવાજ સંભળાય તો પ્રોટેક્શન વચ્ચે હોય તોય એવું લાગે ન ન લીધે ચેન પડતું હતું ધર્મ અને ભક્તિને સુખ આવ્યું અને તરત આટલું બધું દુઃખ આવ્યું આવા સમયમાં એક તપસ્વી દેખાયો તે એકાકી જ હતો એની સાથે કોઈ ન હતું એનો ચહેરો અત્યંત ભયાનક અને વિકરાળ હતો ભૂરી જટા હતી ટાળવામાં તાલ હતી ભ્રકુટી ખેચેલી હતી આંખો લાલ હતી એના અંગો કદરૂપા કાળા ને હૃદય રુદ્રના જેવું કઠોર હોય તેમ લાગતું હતું કે આનું હૃદય કઠોર છે એવો દેખાતો હતો મેલા કપડાવાળો બ્રહ્મચારી હોય તેવું જણાતું હતું એના મનમાં દયા કે મેર હતા જ નહીં દેખતામાં જ કોઈ અઘોરી સિદ્ધ હોય એવો એ લાગતો હતો તે અચાનક આગળ આવીને ઊભો રહ્યો ધર્મદેવને તો પેપર જ આપવાના છે થવું જ ભગવાનના માતા પિતા નક્કી કરજો આ ભગવાનના માતા પિતા થાવું હોય તો આટલું થાય પેપર જ આપવાના ભગવાનને વાલા થાવ એટલે પેપર ચાલુ ભગવાનને વાલા થાવું છે એટલે પેપર ચાલુ એવું સમજવાનું અને ભગવાનને જેને જેટલા વાલા થવું હોય એને એટલા વધારે પેપર આવશે જેટલા ભગવાન ભગવાનને આપણે વાલા થશું ને એટલા ભગવાન પેપરો મોકલ્યા જ કરશે અક્ષરો પણ એના બડે જ લખવાના આપણે લખશું જ ખોટા લખાશે એ અક્ષરો પણ મહારાજને સંભારીને પાડવા મહારાજ તમે પડાવો એ પાડું છું એના બડે જ એનું પેપર પાસ થાય એને કાંઈ એવું નથી ગયા વર્ષે પ્રશ્ન પૂછ્યો એ જ આ વર્ષે પૂછે એને તો બધા પ્રશ્નો નવા બનાવતા આવડે એટલે એના બડે જ એનું પેપર લખાય આપણા બળે ના લખાય આપણા બડે લખવા જઈએ એટલું ડૂબીએ અચાનક આગળ આવીને ભોરિયો આવો ઘોરી હાથ જોડીને ધર્મદેવ પગે લાગ્યા આહા હા ધર્મદેવ કેવા છે જો તો ખરા આવો ભયાનક દેખાય છે એને પણ હાથ જોડીને વંદન કરે છે ત્યારે તપસ્વીએ તેમના સામે જોયું અને બોલ્યો હું તમને પૂછું છું તમે બંને કોણ છો અચાનક મિલે આગે આઈ કરજો રે ધર્મ લગે પાય બોલે તપસ્વે તબહી જોઈ બોલે તપસ્વે તબહી જોઈ મે પૂછત હો તુમ કુદોઈ કુન દેશ કુન ગામ તુમારા તવ નામ હી કહો ઉદારા તમારું ગામ ક્યું અને તમારું નામ શું એ મને કહો તબહી બોલે ધર્મ દયાલા તબહે બોલે ધર્મ દયાલા જાતિ દ્વેજ કહે તે હી કૃપાલા તમારો દેશ અને ગામ કહું તમારું નામ સ્પષ્ટ બતાવો ત્યારે ઉદાર અને દયાળુ ધર્મદેવ બોલ્યા કૃપાળુ હું જાતિનો બ્રાહ્મણ છું હા તમારું ગામ કહું સરવાર દેશમાં ઈટાર મારું ગામ છે ધર્મદેવ મારું નામ છે બરાબર ક્યાંથી આવો છો તમે ક્યાં ગયા તા એ તો એકદમ ગુસ્સેથી પ્રશ્નો પૂછે છે પણ ધર્મદેવ બહુ નિર્મળતાથી જવાબ આપે છે ભોળા છે ને ભોળાના ભગવાન ભાઈ કપટી હોય ને એ બધું પેટમાં રાખી શકે અને જે ભગવાનનો હોય ને એ પેટમાં રાખી જ ના શકે એનાથી રહે જ નહીં છૂટું જ થઈ જાય એવું ધર્મદેવ કરશે હમણાં હા તમે ક્યાંથી આવો છો આમ ક્યાં ગયા તા ઈટાર તો આમ આવ્યું અને તમે આમ ક્યાંથી આવો છો અરે ભાઈ હે ઋષિમુનિ એમને તો દૈત્યો બહુ દુખ દેતા હતા એક પળવાર પણ સુખેથી રહેવા દેતા નહીં દુઃખને લીધે અમે ભાગી આવ્યા ને વૃંદાવન ગયા હા વૃંદાવનમાં શું કરવા ગયા હતા તમે અમારું દુઃખ દૂર કરવા ત્યાં શું કર્યું વિષ્ણુ યાગને વ્રત કર્યા હા તેથી કૃષ્ણ ભગવાને એમને દર્શન દીધા ઓહો કૃષ્ણએ દર્શન દીધા તમને પછી પછી તો કૃષ્ણ આગળ પુકાર કરીને અમે અમારું બધું કષ્ટ કહ્યું હા પછી શું કહ્યું એ કૃષ્ણએ ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા ભગવાને કીધું તું આ વાત કોઈને કહેતા આ ભગવાનના ભગતની મોટી તકલીફ છે ભગવાનનો ભગત છે ને એને ખબર નથી હોતી ઘણી વખત કેટલાય ભગવાનના ભોળા ભક્તો દુષ્ટ લોકો એને છેતરી જાય છે ખબર નથી હોતી માટે વિચક્ષણ છે ને ભગવાનને ભગવાનના મોટા પુરુષો વિચક્ષણ હોય એની આંખે કરીને જો એની જીભે કરીને સાંભળવું એની એને કરેલા પ્રમાણથી પ્રમાણ માનવું અને એના એના બતાવેલા સંઘમાં રહેવું એ મુમુક્ષુ માટે બધી રીતે ફાયદારૂપ છે બીજું ગમે એટલું આપણને વાલું લાગતું હોય ને પણ ભગવાનને મોટા કરતા હોય ને તો આપણને વાલું લાગે મારું છે આમાં લેવાનું નહીં હોય આમાં મારું આગળ જતા નહીં હોય અને આપણને ન લાગે પણ ભગવાનનું મોટાનું બતાવેલું હોય તો એ રસ્તે આલું એ રસ્તે આગળ જતા સુખ થાય કદાચ આપણને આજે જણાય અથવા ન જણાય ધર્મદેવને ના પાડેલી છે ભગવાને કીધું તો આ વાતને ગુપ્ત રાખજો કોઈને કહેતા નહીં તો શ્રી કૃષ્ણએ દર્શન દીધા એ પણ કીધું અને આગળ આવે પૂછે છે આ ગોરી જે સિદ્ધ છે પછી કૃષ્ણએ શું કીધું અને પછી શ્રી કૃષ્ણ બોલ્યા હવે હું તમારું સર્વે દુઃખ ટાળી દઈશ એમને મને ચોક્કસ કહ્યું છે કે હું તમારે ઘેર અવતાર ધારણ કરીશ અને અસુરો ભૂમિના ભાર રૂપ છે એટલે હું એ બધાનો સંહાર કરીશ આવું વરદાન દઈને શ્રીકૃષ્ણ અર્થ અંતર થઈ ગયા અમે તો બહુ અમા અમારી ઉપર કૃષ્ણે બહુ મોટી કૃપા કરી હા અને તમારા જેવા તપસ્વીના અમને દર્શન થયા અમારા મોટા ભાગ્ય કે આવું શુભ કાર્ય કરીને આવ્યા ને તમે મળ્યા તેથી અમે ખૂબ રાજી થયા હવે અમે અમારે ઘેર જઈએ છીએ આ જ મારું ધન્ય ભાગ્ય ગણાય કે આપ સમાન ઋષિરાજ મને મળ્યા બોલો આ સ્વામીએ વર્ણન કર્યું કેટલું ભયંકર અને ધર્મદેવ કે છે કે તમે ઋષિરાજ મને મળ્યા મારા મોટા ભાગ આજ મારા ભૂખ તરસ બધા દુઃખ દૂર થઈ ગયા તમારા દર્શનથી ધર્મ દેવે કહેલી વાત સાંભળી અને તે ઋષિ એકદમ કુપિત થઈ ગયા ખિજાઈ ગયા મેં વિચારી લીધું છે પછી બોલવા લાગ્યા કૃષ્ણની ગતિ હું જાણું છું તે કૃષ્ણ છડ કપટ કરીને પાંડવના કુળને વધાર્યું ને મારા પ્રિય મિત્ર દુર્યોધનને મરાવ્યો તે કૃષ્ણનો ભારે દોષ છે મારું નામ અસ્વસ્થામાં છે અને હું ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છું હવે હું સાપ દઉં છું એ બાબતને તું સાંભળ

યા પારહી હા બળ જો કૃષ્ણ તારા પુત્ર થશે તો તે શસ્ત્ર ધારી શકશે નહીં અને કદાચ તે શસ્ત્ર ધારશે તો ત્યારે તે શત્રુની સામે હારી જશે આટલું બોલીને તે પિસાચના જેવો અસ્વસ્થામાં તે જ વખતે અદ્રશ્ય થઈ ગયો આ તરફ ભક્તિને ધર્મદેવ ચિંતા દૂર થઈ ગયા એમના મનમાં અપાર શોક થયો માના સાપની વાત સાંભળીને ભક્તિ તથા ધર્મદેવ અપાર ઉદાસ થઈ ગયા અને પછી બોલ્યા ઓહો હો વિધિના લેખ કેવા છે ધર્મને ભક્તિના જો હમણાં સુખ થયું અને હાજ પડતા પહેલાં તો હજુ સૂર્ય હજુ હમણાં હાથમ્યો છે અને આવું દુઃખ અને પછી ધર્મને ભક્તિ બે બોલે છે એ વાતને આધારનંદ સ્વામી તરંગ સાડત્રીસની અંદર લખશે મુક્તાનંદ સ્વામી આપણને સંભળાવશે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્રનું સાગરના પ્રથમ પૂરમાં ઘેર પાછા ફરતા ધર્મ ભક્તિને વનમાં અસ્વસ્થામાએ સાપ આપ્યો એ નામે પાંત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવે ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણેશ્યામ મહારાજ